ગુજરાતના વન વિભાગની કામગીરીનો મોડેલ મહારાષ્ટ્ર રાજ્યમાં અમલી બનાવાશે. શ્રી ડોક્ટર અફરોજ અહમદ. મહારાષ્ટ્ર સરકારના સલાહકાર શ્રી ડોક્ટર અફરોજ અહમદે બનાસકાંઠા જિલ્લાના જેસોર રીંછ અભયારણ્યની મુલાકાત લીધી. ગુજરાતના વન વિભાગની કામગીરીનો મોડેલ મહારાષ્ટ્ર રાજ્યમાં અમલી બનાવાશે તેમ બનાસકાંઠા જિલ્લાના જેસોર રીંછ અભયારણ્યની બે દિવસની મુલાકાતે આવેલા મહારાષ્ટ્ર સરકારના સલાહકાર શ્રી ડોક્ટર અફરોજ અહમદે જણાવ્યું હતું. તેમણે જેસોર રીંછ અભયારણ્યની મુલાકાત દરમિયાન વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી સંતોષ અને આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં આવેલ તોરણમહાલ વિસ્તારને ગુજરાતના વન વિભાગના મોડેલ આધારિત વિકસાવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે જરૂર પડે મહારાષ્ટ્રના સરકારના વન વિભાગના અધિકારીઓ ગુજરાતના અભયારણ્યોની મુલાકાત લઈ તેની તર્જ પર વન વિસ્તારમાં વિકાસ કામો કરશે. તેમણે જેસોર રીંછ અભયારણ્યની મુલાકાત દરમિયાન હરણ સંવર્ધન કેન્દ્ર અને જંગલી કુકડાઓના સંવર્ધન કેન્દ્રની મુલાકાત લઈ વન વિભાગના કાર્યની સરાહના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જેસોર રીંછ અભયારણ્ય ખાતે 2 હેક્ટર જમીનમાં તાર ફેન્સિંગ કરી ચિત્તલ હરણનું બ્રીડિંગ સેન્ટર ગઈ સાલથી શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 1 વર્ષ પહેલા સાસણ ગીરના સક્કરબાગમાંથી 5 હરણ લાવી બ્રીડિંગ સેન્ટર શરૂ કરાયું હતું. આ હરણોએ અન્ય બીજા હરણોને જન્મ આપતા અત્યારે બચ્ચાઓ સાથે કુલ 9 હરણો વિહાર કરી રહ્યા છે. જેસોર રીંછ અભયારણ્યના ફોરેસ્ટ શ્રી જાવેદ ઘાસુરાએ જણાવ્યું કે આ હરણોને ખોરાકમાં ઋતુ પ્રમાણે રજકો, રજકા બાજરી, મકાઈ, ખોળ વગેરે અપાય છે. આ ઉપરાંત તેમનામાં કોઈ રોગ ન આવે તે માટે વેટરનરી ડોક્ટરોની સલાહ પ્રમાણે પાણીમાં દવા પણ આપવામાં આવે છે. તેમને પીવા માટે આપવામાં આવતું પાણી રોજ નવું આપવામાં આવે છે. ચિત્તલ બ્રીડિંગ સેન્ટર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર શરૂ કરવામાં આવ્યું છે જેમાં વન વિભાગને સફળતા મળી છે. તેમણે કહ્યું કે આ સેન્ચ્યુરીમાં 3 મહિના પહેલા જંગલી કુકડાઓ માટે પણ સંવર્ધન સેન્ટર શરૂ કરાયું છે, તેમાં પણ સારી સફળતા મળશે તેવી આશા ફોરેસ્ટ શ્રી જાવેદ ઘાસુરાએ વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. स्लोथ वियर का जो सेंचुरी है उसमें आकर बहुत अच्छा लगा और मेरे आने का जो उद्देश्य है, जो मकसद है, वो ये है कि स्लोथ वियर के लिए बहुत अच्छा काम इस सेंचुरी में हो रहा है. गुजरात का जो वन विभाग है बहुत अच्छा काम कर रहा है. महाराष्ट्र में हमारे सरदार सरोवर नर्मदा डैम से लगा हुआ एक बहुत ही अच्छा कंजर्वेशन रिजर्व बना है तोरणमाल के नाम से. तोरणमाल में भी स्लोथ वियर बहुत ज़्यादा हैं और वो सूलपनेश्वर जो अभ्यारण है, सेंचुरी है, उससे लगा हुआ है, लेकिन वहाँ पर प्रबंध इतना अच्छा नहीं है. इस वजह से मेरे आने का उद्देश्य था कि मैं देखूँ, क्योंकि मैं नर्मदा का काम मैंने 3 दशक तक किया है और वो काम पूरा होने के बाद थोड़ा बहुत काम जो महाराष्ट्र में बचा है उसको कराने की मेरी जिम्मेदारी है. तो मैंने उचित समझा, क्योंकि मैंने देखा हुआ था पहले, लेकिन आज देखकर बहुत अच्छा लगा कि इस अभ्यारण्य में बहुत अच्छे काम हो रहे हैं. ख़ास तौर से स्पॉटेड डियर जो चीता है, जो चितले हिरन हैं, वो उनको भी यहाँ इंट्रोड्यूस किया है इन्होंने. बहुत ही सफलता अच्छा पाए हैं क्योंकि उनकी संख्या बढ़ गई है. जंगल रेड जंगल फाउल्स जो है वो भी इंट्रोड्यूस किया है, वो भी यहाँ पर डाला गया है, रखा गया है. तो मुझे पूरा उम्मीद है कि बहुत अच्छा काम इस जसोर में हो रहा है और इस काम को हम मध्यप्रदेश महाराष्ट्र के जो तोरणमल है, ख़ासतौर से कंजर्वेशन रिजर्व जो नर्मदा के लिए ही बनाया गया है, उसमें इस पूरे हम मॉडल को वहाँ लागू करेंगे और उसको लागू करने की कोशिश करेंगे. क्योंकि ये मॉडल वहाँ इसी तरह से वहाँ भी परिवेश है, इन्वायरमेंट है और बहुत अच्छा काम हो सकता है. हालांकि वहाँ का जो पर्वत श्रृंखला है वो सतपुड़ा का है, बट बहुत अच्छा जंगल है और इसी तरह का हैबिटेट है. तो ये जो जसोर का है स्लोथ वियर कंजर्वेशन का, उसके साथ साथ और वन्य जीवों का, वो मॉडल हम वहाँ पर लागू करेंगे और मुझे पूरा उम्मीद है कि हमें सफलता मिलेगी. और